સંત શ્રી રોહિતદાસની 646મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે શિક્ષણ અને એકતા યાત્રા અંબાજીથી પ્રસ્થાન કરાઈ. યાત્રાધામ અંબાજી ખાતે મહાસુદ તેરસને શુક્રવાર તારીખ 3/2023ના રોજ સેવા નિકેતન ધાર્મિક ટ્રસ્ટ દ્વારા 646મી પૂજ્ય સંત શિરોમણિ ગુરુ રોહિદાસ બાપુની જન્મજયંતિ નિમિત્તે શિક્ષણ તથા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિપીઠ યાત્રાધામ અંબાજીથી મા અંબાની અખંડ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવીને મા અંબાના આશીર્વાદ લઈ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી ખાતે રોહિદાસ સમાજના લોકો અને ઈશ્વરભાઈ સિસોદિયા તેમજ સમસ્ત સિસોદિયા પરિવાર દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. આ યાત્રા અંબાજી માતાજી દર્શન કરી જલોતા, વડગામ, પાલનપુર, ત્યાંથી ચંડીસર વાયા દાંતીવાડા, ઉગમણા, રાણપુર, ભાભર તથા થરાદમાં સંત રોહિદાસ માનવ કલ્યાણ આશ્રમ પહોંચશે. યાત્રાનું સમગ્ર આયોજન સંત જામનાથ બાપુની પ્રેરણા અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જામનાથ બાપુએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય હેતુ પૂજ્ય સંત રોહિદાસ બાપુના પ્રચાર પ્રસારણ કરી ઋણ અદા કરવાનો અને સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં સમાજમાં જાગૃતિ, શિક્ષણ, વ્યસનમુક્તિ, કુરિવાજો નાબૂદ તથા સ્વચ્છતા અભિયાન પ્રત્યે સમાજને જાગૃત કરવાનું છે. રોહિદાસ સમાજ અને અનુસૂચિત જનજાતિમાં શિક્ષણ અને એકતા સમાજમાં વધે અને સમગ્ર સમાજ હરીમરી બંધુત્વ ભાવ કેળવે માટે આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.